एक मोटी खबर निधि सामे आवी रही छे के आम आदमी पार्टी नौ बैठक पर आगळ चाली रही छे। आ एक मोटी बात छे। हार्दिक पटेल 2223 मतथी आगळ चाली रह्या छे। वागोड़िया अपक्ष उम्मीदवार आगळ चाली रह्या। जिग्नेश मेवाणी हवे पाछळ थई रह्या छे। मणिलाल वाघेला आगळ चाली रह्या छे। वडगाम नी अंदर एक मोटी बात छे। आ उपरांत एक पर विसंगनी बैठक पर ऋषिभाई ऋषिकेश पटेल जी अपना आरोग्य मंत्री हां તેઓ પાછળ ચાલી રહ્યા છે। ખૂબ જ મોટી વાત કહેવાય। ઋષિકેશ પટેલે તો ઉંજાથી ટિકિટ પણ માંગી હતી પણ છતાં પણ તેમને વિસનગરથી સમાજ નડશે કે નહીં નડે જોવું રહેશે। બિલકુલ બિલકુલ। અને એવું પણ કહેવાતું હતું કે વિસનગર ભાજપમાં આંતરિક વિવાદ પણ ઘણો છે તેમને નડી શકે છે પરંતુ આખરે શું કે પરિણામ આવે છે ત્યાં આગળ પણ જોવાનું રહેશે। પણ આ સૌથી મોટો સમાચાર અત્યાર હાલના એ જ કહી શકાય કે આમ આદમી પાર્ટી 9 જેટલી બેઠકો પર આગળ ચાલી રહી છે। જેટલું મળે એટલો ફાયદો આમ આદમી પાર્ટી માટે। તો ગાંધીનગર ઉત્તર બેઠક પર ઈવીએમ ખુડકાલ છે તેને લઈને હાલ તો કામગીરી કરવામાં આવી રહી છે। લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણા 6000 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે। અને કિરીટસિંહ વિશે એમ કહેવાય છે કે એ બાય ઇલેક્શનમાં જીતતા આવ્યા છે, મેન ઇલેક્શનમાં નથી જીત્યા, પણ આ એ મિથ તોડી રહ્યા છે એમ કહીએ તો જરા અતિશયોક્તિ અહીંયા નથી। ધ્રાંગધ્રા સીટ પર કોંગ્રેસના છત્રસિંહ 2200 મતથી આગળ ચાલી રહ્યા છે। એલિસ બ્રિજમાં પણ કંઈક એ જ પ્રકારનો હાલ તો વલણ સામે આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે અને ઇલેક્શન બાબા આપણા કંઈક કહી રહ્યા છે।